હેલો ફ્રેન્ડ્સ, હું છું જિગ્નેશ ચૌધરી. તમારી મારી યુટ્યુબ ચેનલ જનરલ નોલેજ પર સ્વાગત કરું છું. આગળના બે વિડીયોમાં આપણે ગુજરાતના પ્રથમ અને બીજા મુખ્યમંત્રી વિશે જાણ્યું. આજે આપણે ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ વિશે જાણ્યું. ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, તેમનો જન્મ 9 ઓગસ્ટ 1915 સુરતમાં થયો હતો. હિતેન્દ્રભાઈ દેસાઈ અર્થશાસ્ત્રમાં BA થયા હતા. તે 1939 LLB થયા. 1930માં 15 વર્ષની ઉંમરે સવિનય કાનૂન ભંગની ચળવળમાં જોડાણા અને જેલમાં પણ ગયા. હિતેન્દ્રભાઈ 1941માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાણા. 1942માં હિંદ છોડો ચળવળમાં ભાગ લઈ ફરીવાર જેલમાં ગયા. હિતેન્દ્રભાઈ દેસાઈએ તેમના જીવનકાળમાં 1 વર્ષ જેટલો જેલવાસ ભોગવ્યો. 1962ની ચૂંટણીમાં તેઓ ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા અને જીવરાજ મહેતાની સરકારમાં તેઓને મહેસૂલ અને કાયદા વિભાગની જવાબદારી સંભાળી. તેઓ લખવાના શોખીન હતા. તેમણે કાવ્ય ઉપરાંત નાટકનું પણ સર્જન કરેલું છે. 1965માં ગુજરાત રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધા. તેમનો કાર્યકાળ 20 સપ્ટેમ્બર 1965 થી 12 મે 1971. 50 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમની પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતી. તેમનામાં વહીવટી કુશળતા તથા રાજકારણીય શાણપણનો સમન્વય થયો હતો. હિતેન્દ્રભાઈ દેસાઈએ તેમના કાર્યકાળ દરમિયાન કરેલા મહત્વના કાર્યો. તેમના સમયમાં ફેબ્રુઆરી 1968માં આંતરરાષ્ટ્રીય પંચે કચ્છના છડા બેટને પાકિસ્તાનને આપ્યું. હિતેન્દ્રભાઈ દેસાઈ 1970માં કચ્છમાં પડેલા દુષ્કાળમાં નોંધપાત્ર સહાયના કાર્યો કર્યા હતા. તેમણે પાણીનો પ્રબંધ પણ કરેલો. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં 11 ફેબ્રુઆરી 1971ના રોજ ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું. તેમના સમયમાં 1971માં માધ્યમિક શિક્ષણ મફત કરવાની જાહેરાત કરવામાં આવી. તેમના સમયમાં જમીન સુધારણા, સમાજ કલ્યાણ, પછાત વર્ગોનો વિકાસ અને સિંચાઈ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. મૃત્યુ 70 વર્ષની ઉંમરે 12 સપ્ટેમ્બર 1993 રોજ મૃત્યુ પામ્યા હતા. મિત્રો, આ હતી ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ વિશેની માહિતી. હવે પછીના વિડીયોમાં આપણે ગુજરાતના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા વિશે જાણીશું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો, લાઇક કરો અને કમેન્ટ્સ કરો. જો મિત્રો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બતાવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી અમારી નવી અપડેટ તમને સૌ પ્રથમ પ્રાપ્ત થતી રહે. થેન્ક યુ.